विश्व महिला दिने आज जिला सेवा सदन कचेरी खाते महिला शक्ति सेनानी आगेवानी में आशा वर्कर बहनों काड़ी पट्टी धारण कर विरोध नोधाव्यो। सरकार शोषण नीति अपनावती होवाना आक्षेपों साथे हमारी मांगे पूरी करोना उग्र सूत्रोच्चार कर्या हता। त्यारबाद अधिक निवासी कलेक्टर डी आर पटेल ने आवेदन पत्र आपी छेल्ला घणा समयथी तंत्र समक्ष करवामां आवेली फिक्स वेतन सहित की मांगणी वहेली तके स्वीकारवानी मांग तंत्र समक्ष करी हती। आज विश्व महिला दिवस छे, अमे बधी ज बहनों दरेक गुजरात में महिलाओं नु सम्मान करवामां आवे छे, तो ए सारी बात छे। पण आज बहनों अमारा जीवी हजारों लाखों फेसिलिटर आशा बहनों शोषण करवामां आवे छे, एटला माटे अमे बहनों आज काळी पट्टी धारण करीने अमे आज एकटा थईने आवेदन पत्र अमे आप्या छे। शुं मांग छे मुख्य? शुं અમારે ફિક્સ પગાર માંગણી છે અને ઇન્સેન્ટિવ પાછા બંધ કરી, અમારે કહું કે એપીએલ બીપીએલ, અમે બીપીએલનું કામ કરીએ છીએ, એપીએલનું બી એ કામ કરીએ છીએ, અમને બીપીએલના જ પૈસા મળે છે ખાલી, મેને જૂનના જ પૈસા મળ્યા છે, મળ્યા જ નહીં પૈસા, જ્યારે લોકો જે બીજા કર્મચારી છે એમને 68 દિવસનું બધું મળે છે, ત્યારે અમને આશા વર્કર બહેનોને જે કામગીરી કરે છે એમને કોઈ પણ પૈસો મળ્યો નથી અને પ્રૂફ વગર પગાર પણ નથી આપતા। અને બીજી વાત કે જ્યારે 60 વર્ષ 45 થી 49 60 વર્ષના જે ભાઈઓને બહેનોને જે રસી મૂકવા લઈ જઈએ છીએ એમનું સર્વે અમે કર્યું અને જ્યારે ઇન્સેન્ટિવ મળવાનું છે ત્યારે અમને આપતા નથી, એનું શોષણ થઈ રહ્યું છે, તો એનું કોણ અમારે કોણ અમે બલિદાન આપી રહ્યા છીએ જ્યારે બહેનો, ત્યારે એનું કોણ એ કરે છે? અમારું બહેનોનું શોષણ થઈ રહ્યું છે, એટલે આજે મહિલા વિશ્વ દિવસ છે, એટલે અમે લોકો બધી બહેનો અહીં એકઠી થઈ છે અને કલેક્ટર સાહેબને કહેવાના છે કે આગળ નરેન્દ્રભાઈ મોદી, વિજય રૂપાણી અને નીતિન પટેલને જાણ કરે। सब्सक्राइब करो फैक्ट फंड न्यूज चैनल ने अने यूट्यूब पर बेल आइकन दबावी समाचारों ने तमाम अपडेट मेड़वो।